નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું ખ્યાતિ. ફટાફટ ટોપ 10 માં આપનું હાર્દિક સ્વાગત છે. ઔરંગઝેબની શહાદત પછી પાછા ફર્યા સાઉદીથી 50 મિત્રો. આતંકીઓનો સફાયો કરવા સેનામાં થશે સામેલ. જમ્મુ કાશ્મીરના શોપિયામાં 5 આતંકીઓનો ઠાર, અન્યની શોધખોળ શરૂ. કોંગ્રેસે વ્યૂહરચના ઘડી કાઢી, હવે મોદીને પપ્પુ જાહેર કરશે કોંગ્રેસ. ચૂંટણી બાદ નક્કી થશે પીએમ નો ચહેરો. સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં અત્યાર સુધી 7 મહિલાઓ જજ રહી ચૂકી છે, જ્યારે ઇન્દિરા બેનર્જી 8મી મહિલા જજ તરીકે સામેલ થશે. દિલ્હીમાં આજે જીએસટી કાઉન્સિલની 29મી બેઠક, વેપારીઓને મળી શકે છે મોટી રાહત. મોબાઈલ એપ્સ અને ઇન્ટરનેટ પર નજર રાખતા સોશિયલ મીડિયાના હબની રચના હવે નહીં, કેન્દ્ર સરકારનો નિર્ણય. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને લઈને વ્યાપક તબાહી, 17 ના મોત, જ્યારે 5 ઈજાગ્રસ્ત. આધાર કાર્ડ હેલ્પલાઈન નંબર અમે મોબાઈલમાં સેવ કરવાનું કંપનીઓને કહ્યું જ નથી તેવું યુડીઆઈ નું નિવેદન. ઓફારાને હરાવી સિંધુ સેમિફાઇનલમાં, વર્લ્ડ ચેમ્પિયનમાં 2 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે. કેન્સર જેવી જીવલેણ બીમારીથી ઝઝૂમી રહેલા ઇરફાન ખાનની ફિલ્મ કારવા જોઈને દર મિનિટે થશે રૂપિયા વસૂલ. તો દર્શક મિત્રો, આ હતા આજના ફટાફટ ટોપ 10. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.